રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે જિલ્લા આયુર્વેદિક દ્વારા હોમિયોપેથિક કેમ્પ. રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચ્છના માર્ગદર્શન હેઠળ રાપર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પને રાપર એપીએમસીના વેપારી એસોસિએશનના પ્રમુખ શૈલેષ શાહ, ભાણાજી બાસ્કડિયા, રતિલાલ સોનીએ દીપરાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન જરૂરતમંદ લોકોને હોમિયોપેથિક ઔષધિની દવા આપવામાં આવી. યોજાયેલા હોમિયોપેથિક કેમ્પમાં વસુંધરા ટ્રસ્ટ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાપરના સહયોગથી રહ્યો હતો, જેમાં નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ તેમજ રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ યોજાયો તેમાં સેવા આપનાર ડૉક્ટરશ્રીઓમાં વૈદ્ય શૈલેષ ડોડિયા, મેડિકલ ઓફિસર સણવા, ડૉક્ટર મોહિની હળપતિ, મેડિકલ ઓફિસર રાપર વસુંધરા ટ્રસ્ટ, આ કેમ્પને સફળ બનાવવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી SS પૂંજારા અને વસુંધરા ટ્રસ્ટ દ્વારા સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આશીર્વાદ જે કામ થાય છે એ રીતે તે થતું નથી, રાજીપાથી થાય છે. પાંદડા તોડીએ તો ઝાડ રાજી થાય. માયા ધરા વિના રામનું મંદિર હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય. કેટલા વર્ષથી કેટલા વખતથી મિટાયેલું અંદર આજે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો તેની અંદર અત્યારે હાલની પરિસ્થિતિની અંદર રાપર ગ્રુપની અંદર 505 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. તેમાં રાપર ગુરુકુળ અત્યારે હાલમાં એ વાગડ વિસ્તારમાં શિક્ષણની જોતમાં એ પ્રથમ નંબર ઉપર આવી ગયું છે. ધોરણ 12નું પરિણામ 96.96% સાથે એ અવ્વલ નંબર ઉપર રહેલું છે રાપર વિસ્તારની અંદર, અને ધોરણ 10નું પરિણામ રાપર તાલુકાની અંદર 96.15% સાથે પ્રથમ નંબર ઉપર આવેલું છે. અને રાપર ગુરુકુળ અત્યારે 15 જેટલા વર્ગખંડોની અંદર એ શિક્ષણ કાર્યને એ શરૂઆત થઈ રહી છે અને ધમધમી રહ્યું છે. હવે જે ગુરુકુળની અંદર હાલના જે આધુનિક શિક્ષણ કોમ્પ્યુટર અને તથા જે ઇન્ટરનેટ બાબતથી જે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે તે બાબતમાં આપનું શું કહેવું છે? ગુરુકુળની અંદર તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. માત્ર ને માત્ર શિક્ષણ ક્ષેત્ર નહીં, શિક્ષણની સાથે સંસ્કાર, સત્સંગ અને રમતગમત ક્ષેત્રે પણ તાલુકા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ દરેક ક્ષેત્રોમાં અંદર અને કોમ્પ્યુટરના ઇન્ટરનેટની સુવિધાઓ છે, રમતગમતના પૂરતા સાધનો છે, સ્વિમિંગ પુલ છે, સુંદર મજાનું એ રળિયામણું એમ કહે છે કે મોટું 2 એકરમાં ફેલાયેલું રમતનું મેદાન છે. તમામ તાલુકા કક્ષાની રમતોત્સવો પણ અહીંયા થઈ રહ્યા છે, જિલ્લા કક્ષાના રમતોત્સવો પણ થઈ રહ્યા છે. થેન્ક યુ. વિસ્તારમાં, આખા વાગડ વિસ્તારમાં સરસ શિક્ષણ આપી રહેલી આ ગુરુકુળ શાળા, જ્યારે ભૂકંપ થયો ત્યારે આ જમીન સંપાદન કરી પછી 2002માં શિક્ષણ કાર્ય શરૂ થયું. તો અવિરત શિક્ષણ કાર્ય આગળ વધતાં 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 આજે 2022ની સાલ આવી ગઈ અને વર્ષો વર્ષ ઉત્તર ઉત્તર આ સંસ્થાનો વિકાસ થતો જ રહ્યો છે. હરિભક્તોનો આર્થિક ખૂબ સહયોગ રહ્યો છે, ગામનો પણ ખૂબ આમાં સહયોગ રહ્યો છે, આખા વાગડ વિસ્તારના લોકોનો, જનસમુદાયનો અમને બહુ સહયોગ રહ્યો છે અને હજી પણ મળે જ છે. અધિકારીઓનો પણ સહયોગ છે, બધાનો સહયોગ છે, મોટા મોટા શ્રેષ્ઠીઓનો, એવી રીતે મીડિયાનો પણ અમને બહુ ખૂબ સહયોગ છે અને સારા સહયોગથી આ સંસ્થા સારી ચાલી રહી છે. આજે આપણે શાળા પ્રવેશોત્સવ ઉજવ્યો એકદમ સાદાઈથી નોર્મલ રીતે, પણ આખો હોલ ભરચક વિદ્યાર્થીઓ, વાલીઓ, બહેનો, ભાઈઓ બધાથી ભર્યો રહ્યો અને એ જોઈને સંતો પણ અમારા 30-30 અહીંયા હાજર રહ્યા. 30 સંતો પણ હાજર રહ્યા, એક પણ મોટી વાત આજ બનતી ન હોય એટલા બધા સંતો અમે હાજર થઈ જઈએ, પણ આજે એટલા સંતો અમે ભેગા થઈ ગયા અને સરસ મજાનો ઉત્સાહ બધાને હતો. છેલ્લા 2 વર્ષમાં લોકડાઉનને કારણે શિક્ષણ બિલકુલ આમ ઠપ થઈ ગયું હતું, અને છતાંય સંસ્થાએ આ ગુરુકુળે ઓનલાઈન વિડીયો રોજ ઓનલાઈન શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતા હતા. એ ભણાવતા હતા એનું પરિણામ એ આવ્યું કે જેવી લોકડાઉન પૂરું થયું ને સ્કૂલ શરૂ થઈ તો વિદ્યાર્થીઓ 400 ભરાઈ ગયા. આ સંસ્થાની લાભ થયો કે અમે શિક્ષણ કાર્ય જો બંધ કરી દીધો હોત, શિક્ષકોને પગાર બંધ કરી દીધા હતા, ભલે 1% પૈસો ફી નહોતે મળે, પણ છતાં 2 વર્ષ સુધી અમે શિક્ષકોને પગાર આપ્યો એની રીતે અને બધી રીતે આ કામ એકદમ ચાલુ જ રાખ્યું. એનું પરિણામ એ આવ્યું કે અત્યારે 500 વિદ્યાર્થી પાછા જે અમારી પાસે પહેલાં હતા એ જ પાછી સંખ્યા અમને પહેલાં જ બીજા દિવસે મળી ગઈ.
તો સરસ, અમને બહુ આનંદ થયો અને તમે બધા અહીંયા પધાર્યા એ બદલ સૌનો તમને ખૂબ આભાર છે. હવે જે શાળાની અંદર પ્રવેશ કરતા જે સરસ્વતી માતાનું મંદિર બનાવ્યું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? ઘણા સમયથી એક એવી ઈચ્છા હતી, જ્યારે સરસ્વતી માતાજીની છબી તો રાખતા હતા, મૂર્તિ તો અમે વર્ષ જ્યારે ગુરુકુળ શરૂ કર્યું ત્યારથી જ રાખી છે પ્રાર્થનાની અંદર, પણ એમ થતું હતું કે આ સરસ્વતી મંદિર છે આપણું, તો આની અંદર સરસ્વતી માતાજીનું સરસ મજાનું એકદમ પાકું મંદિર બનાવીએ કે જે વિદ્યાર્થીઓને નમન કરવાનું સ્થળ બની જાય અને માતાજી સરસ્વતી મા દુર્ગા એને પોતાના આશીર્વાદ સતત બધા વિદ્યાર્થીઓ પર આપતા રહે, તેની બુદ્ધિ ખીલે એવા હિસાબથી આ સરસ્વતી મંદિર અમે બનાવ્યું અને આજે અનાવરણ કરી આપણે માતાજીની સ્થાપના. રાપર ગુરુકુળ ખાતે શાળા પ્રવેશો કાર્યક્રમ યોજાયો. રાપરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 1-12 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. 21 વર્ષ અગાઉ રાપર ચિત્રોડ રોડ પર આધુનિક શિક્ષણ માટે ભુજ સ્વામિનારાયણ મંદિર હસ્તક ગુરુકુળનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આજે 505 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુરુકુળના પુરાણી બાલકૃષ્ણ સ્વામી રહ્યા હતા. કાર્યક્રમમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અતિથિ વિશેષ પદે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી લાલજી કારોત્રા, ભીખુભા સોઢા, નિલેશ માલી, પ્રેમજીભાઈ પટેલ, રત્નાભાઈ પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશો કાર્યક્રમમાં બાલકૃષ્ણ સ્વામી, હરિબળ સ્વામી, પ્રમુખ શ્રી વિજ્ઞાન સ્વરૂપ સ્વામી, સંચાલક પુરાણી શ્રી પ્રકાશ સ્વામી ઉપરાંત સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુળના પ્રમુખ વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના આચાર્ય રાવતસિંહ ગોહિલે સંયુક્ત રીતે એક મુલાકાતમાં જણાવ્યું હતું, ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાકીય અને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તો છેલ્લા 2 દાયકાથી વાગડ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવનાર ગુરુકુળના વિદ્યાર્થીઓએ સમગ્ર જિલ્લામાં અવ્વલ નંબર હાંસલ કર્યો છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તો ધોરણ 1-12 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 15 રૂમોમાં આજના આધુનિક યુગના શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ દ્વાર સામે જ વિદ્યાની દેવી માતા સરસ્વતીનું સુંદર મંદિર નિર્માણ કરેલ છે, તે સંતોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુકુળના આચાર્ય રાવતસિંહ ગોહિલ અને મેનેજર રાજન મહારાજ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને વ્યવસ્થા સંભાળવામાં આવી.